ડાંગ જિલ્લાના એક ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીત મહિલા સાથે ધરમપુરના એક ગામમાં રહેતો કથાકાર રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપાઈ જતા ઇશ્કી મિજાજ ધરાવતા કથાકારને પ્રેમિકાના પતિ સહિતના પરિવારજનોએ ઢોર માર મારી જાહેરમાં માફી મંગાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા મચી જવા પામી છે. ધરમપુરને અડીને આવેલા એક ગામમાં રહેતા એવા ખ્યાતનામ ભાગવત સપ્તાહના કથાકાર બે સંતાનોનો પિતા હોવા છતાં પણ પાડી તાલુકાના એક ગામને શિક્ષિકા સાથે પ્રેમની માયાજાળ રચાવી હતી. ડાંગ જિલ્લામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાના ઘરે અવારનવાર પહોંચી જતા મહિલાના પતિ સહિતના સાસરિયાઓએ કથાકારને આ પ્રેમ સંબંધ તોડી નાખવા માટે જણાવ્યું હતું, પરંતુ પ્રેમમાં અંત બનેલા કથાકારે તમામ મર્યાદાઓ તોડી શિક્ષિકા સાથે પ્રણય ફા ખેલવાનું ચાલુ રાખ્યું હતું. જો કે શિક્ષિકાના પતિને હજુ પણ તેની પત્ની કથાકાર સાથે રંગરેલિયા મનાવતા હોવાની શંકા જતા તેને તેમના સંબંધીને પોતાની ગેરહાજરીમાં કથાકારની અવર જવર પર નજર રાખવા માટે જણાવ્યું હતું. જો કે આ સમયે શિક્ષિકા એકલી હોવાનું ભાળી ગયેલો કથાકાર રંગરેલિયા મનાવવા તેમના ઘરે પહોંચી ગયો હતો અને પ્રેમી પંખેડાઓ બંધ બારણે એકાદની પળો માણી રહ્યા હોવાની જાણ તેના પતિ અને સાસરિયાઓને કરાતા તાત્કાલિક ઘરે આવી પહોંચેલ શિક્ષિકાના પતિ સહિતના પરિવારજનોએ ઇશ્કી ટટુ જેવા કથાકારને ઢોર માર મારી તેના ધરમપુરના નિવાસ સ્થાને લઈ ગયા હતા, જ્યાં કથાકારે તેના પરિવારજનોની હાજરીમાં જ ફરી વખત માર મારી હવે પછી મહિલા સાથે સંબંધ રાખશે નહીં તે રીતની માફી મંગાવી અને જો બીજી વાર શિક્ષિકાના ઘરે જાય તો હાથ ટાટિયા ભાંગી નાખશો તેમ કહી માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અને આવું બીજી વખત થાય તો એ તમારે જે કરવું એ તમારે બધી જ રીતે છૂટી છે એ અમે તમને અત્યારથી કહીએ છીએ. કાલે અમે તમે સહી કરવા ચોક્કસ કાલે બોલાવીએ તો હું સહી કરી દેવા સહી કરાવી ભૂલ છે. આજ પછી કોઈ પણ વખત આવવા નહીં થશે. પાછા પકડાય તમારે આત્મજિંદગી તમે જે કરો છો.